नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 विषय गुजराती प्रकरण 5 पद्य साहित्य स्वरूप छे छप्पा अने उखाण। छप्पा में समग्र गुजराती साहित्य में अखाणु नाम घणु ऊँचू छे। વેદક કટાક્ષ કર્યો છે, અને આમ પણ છપ્પાનું સાહિત્ય સ્વરૂપ એ 6 ચરણમાં હોય છે। અહીં 2 છપ્પા આપણે અભ્યાસક્રમમાં છે। पहला छपा में अनुभव ज्ञान विषय समझूती है, जय बीजा छपा में भावना एक प्रकार की लागणी मूल्य ऊँचू दर्शावा। छपा में सामान्य रीते चौपाई छंद सविशेष प्रयोजाय छे। બહુ જાણીતું સાહિત્ય સ્વરૂપ છે, અને એ પછીનું જે સાહિત્ય સ્વરૂપ છે તે છે ઉખાણ। જેનાથી એ શામળ વધારે પ્રખ્યાત છે। શામળ આમ ગુજરાતી ભાષામાં પદ્યત વાર્તાકાર તરીકે ઓળખાય છે। ઉખાણ તર્ક ઉપર અથવા તો મગજની કસોટી કરે છે વ્યક્તિ। પ્રવેશ કરીએ પહેલું છપ્પામાં કહેવાયું છે કે અનુભવ જ્ઞાન એ ખૂબ મહત્વનું છે જીવનમાં। કવિ અનુભવ રૂપી જે પાંખ છે તેમણે સંસારની જે લોકો પાસે અનુભવ છે એ સંસારની તમામ પ્રકારની આંટીઘૂંટીમાંથી એ નીકળી જતા હોય છે। તે ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા કવિએ સમજાવી છે। અખાય આવી નગરમાં લાગી લાય લાય કે આગ પંખી સો દોખો થાય દોખો એટલે ફરિયાદ ઉંદર વિચારા કરે શો શોર એટલે અવાજ જેનું નહીં ઉડવાનું જોર અફા જ્ઞાની ભયથી કેમ ડરે જેની અનુભવ પાંખ આકાશે ફરે સંસારની જે વિટંબણા છે એની સમજૂતી આવી છે અનુભવ રૂપી જ્ઞાન દ્વારા। શું કહે છે કે નગરમાં ભયંકર આગ લાગી છે પણ પંખી કોઈ પણ પ્રકારની ફરિયાદ કરતા નથી,
નગરમાં આગ લાગી હોવા છતાં પણ પંખી કોઈ પણ પ્રકારની ફરિયાદ કરતા નથી. ઉંદર બિચારા શોર કરી રહ્યા છે, ઉંદર અવાજ કરી રહ્યા છે. તેની પાસે પાંખ નથી, ઉડવા નથી કંઈ, કારણ કે એ ઉડી શકે નહીં, એની પાસે પાંખો નથી, એટલે તેનામાં ઉડવાનું જોર નથી. અખો કહે છે એવી જ પ્રકારે જ્ઞાની લોકો એ ભયથી કદી ડરતા નથી. જ્ઞાની લોકો ક્યારે પણ ભયથી ડરતા નથી. કહેવાય છે કે અનુભવથી જે પાંચ છે ને, એ કાયમ આકાશમાં એમની ફરતી હોય છે. ટૂંકમાં સંસારની તમામ પ્રકારની જે વિટંબણાઓ છે, મુશ્કેલી છે, એમનાથી કદી પણ અનુભવી લોકો ડરતા નથી. કારણ કે એના અનુભવ બિંદુ દ્વારા એ જે તે આવેલી મુસીબત છે એમને એ પડકાર આપે છે. આમ પ્રથમ છપ્પામાં અનુભવ મહિમાનું સમર્થન કવિએ કર્યું છે. બીજો છપ્પો છે, એમાં છે કે ભાષાને ગૌણ ગણી અને ભાવનાનું મૂલ્ય સમજાવ્યું છે. કહેવાય છે કે યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જીતાય છે. હરિવંશરાય બચ્ચનની કલમ ઓર તલવાર કવિતા યાદ આવે છે મને. શિષ્ટ એવી સંસ્કૃત ભાષા જે જગત જનની છે, ભાષાની જનની કહેવાય છે, એ સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત અને તળ બોલીની અર્થ ક્ષમતા ચીંધી આપતો અખો એ મૂળાક્ષરના 52 અક્ષરોથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ ને સમજૂતી આપે છે. બહુ સરસ વાત કરે છે સીધા છપ્પામાં સમજીએ. ભાષાને શું વળગે ભૂર, ભૂર એટલે મૂર્ખ માણસ, જે રણમાં જીતે તે સૂર, સંસ્કૃત બોલે શું થયું, કોઈ પ્રાકૃત માંથી નાશી ગયું. 52 નો સગળો વિસ્તાર અખા 53 નો જાણે પાર. બહુ સરસ વાત કરી છે. 52 નો સગળો એટલે જે મૂળાક્ષર અક્ષરો છે ને 52, એની એ રીતે વાત કરે છે. અક્ષરોમાં જે બધા મૂળાક્ષરો છે તે કે છે મૂર્ખ વ્યક્તિ માટે ભાષાનું કોઈ સ્થાન નથી, મહત્વની નથી. એના માટે કોઈ ભાષા મહત્વનું સ્થાન ધરાવતી નથી, મૂર્ખને માટે કંઈ. કારણ કે એને કહેવાય ને હીરાનું જે મૂળ છે એ ઝવેરી જાણે. પેલા મૂર્ખ વ્યક્તિને એમાં શું ખબર પડે, જે એ તો છાણાના ભાવે એને એવી રીતે વેચી કાઢે એવી સરસ મજાની ધના ભગતની કવિતા આવતી 10માં. તો જેની જ્યાં મૂલ્ય હોય એ પ્રમાણે આપણે ત્યાં જવું જોઈએ. તો કે છે મૂર્ખ વ્યક્તિઓને ભાષા કંઈ કામની હોતી નથી. કહેવાય છે જે રણમાં વીરતાથી જીતી શકે એને સુરવી કહેવામાં આવે છે. વીરતાનું પ્રદર્શન કરે છે એ સુરવીર વ્યક્તિ છે, જે રણમાં જીતે છે તે સુરવીર. સંસ્કૃત બોલવાથી જ કોઈ કામ બધા થઈ જતા નથી. આપણી જે લોકબોલી છે, પ્રાકૃત ભાષા છે, એમાં પણ કામ તો થાય જ છે. આપણે પ્રાદેશિક બોલીઓ બોલીએ છીએ, 12 ગાઉ બોલી બદલાય એવું કહેવત છે. તો પ્રદેશ પ્રમાણે જે તે બોલી બોલાતી હોય છે એમાં એ પ્રમાણે કાર્ય થતા હોય છે. અખો કહે છે કે મૂળાક્ષરના 52 અક્ષરમાં સમગ્ર સંસારનું વિસ્તાર થયેલો છે, પણ તેનાથી મુક્ત થઈ એ કહે છે કે પરમ તત્વરૂપી એવા 53માં અક્ષરની આરાધના કરો તો બેડો પાર થઈ જાય છે. સંસારના તમામ ફલ એ શેમાં છે, મૂળાક્ષરના 52 અક્ષરમાં છે. પરંતુ 53મો એક તત્વ એવો છે જે ભક્તિ આરાધના, એના પર જો ભાર મૂકવામાં આવે તો સંસારનો બેડો પાર થઈ જાય છે. આમ બંને છપ્પામાં છપાય ઉત્તમ પ્રકારની કોઠાસ આપણા સમક્ષ મૂકી છે, કટાક્ષ અને વાસ્તવિક સ્થિતિનું ચિત્રણ ઉભું કર્યું છે. પછી છે
उखाण बहुत सरस मजा બે ઉખાણા અભ્યાસમાં છે તો પહેલા ઉખાણામાં પડછાયા વિશેની વાત કરવામાં આવી છે જ્યારે બીજા ઉખાણામાં અરીસા દર્પણ વિશે વાત કરવામાં આવી છે ચલો સીધા મિત્રો આપણે ઉખાણામાં જઈએ શું કહે છે ચતુર નર તું ચે એક અચરક મેં દીઠું સુંદર રૂપ સ્વરૂપ અધિક અમૃતથી મીઠું काया ऊपर हाड हाड એટલે એની જીભ હાડ હાડ બરાબર હાડ પર વાળ ભણી છે હાડ પર વાળ ભણી છે વાળ ઉપર છે રુધિર લોહી સુગુણ તેના જ ગણી છે ખરી તે ઉપલ સોરી ખરી તે ઉપર તો ખાલ છે સાચા આત્મા તો ખાલ ખાલ એટલે ચામડી ખાલ ઉપર વાળ જ નથી વળી મુખમાંથી અમૃત જળે શામળ કહે કહો કથી એ શું હોઈ શકે એમ કે છે શામળ તો પડછાયાના જો પડછાયાનું કામ જણાવ્યું છે પડછાયા શું કરે છે પડછાયા વિશે વાત કરે છે ઉખાણામાં પડછાયામાં રહેલા ગુણો બતાવે છે શું કે છે હે ચતુર કે છે હે હોશિયાર નર તું સાવધાન રહે સાવચેત રહે મેં એક અચરજ જોયું શું કે છે મેં એક અચરજ જોયું એ દેખાવે ખૂબ સુંદર છે જો પ્રશ્ન પૂછાય પછી આપણે સુધી સુધી જવાબ દેવાનો તો કે છે મેં સુંદર મજાનો એક દેખાવે સુંદર એવું રૂપ જોયું અમૃતથી પણ એ મીઠું છે અમૃત કરતા પણ તે મીઠું છે એના દેહ પર હાડકા છે એના દેહ એટલે કે શરીર ઉપર હાડકા છે એના હાડકા પર ના વાળ અને જે હાડકા છે એના પર ને વાળ કે છે હાડકા ઉપર જે છે ને એને વાળ કહેવામાં આવે છે એના વાળ ઉપર લોહી છે અને એના સદગુણ પણ ધ્યાનમાં રાખજે નખ ઉપર ચામડી છે પણ ચામડી ઉપર વાળ જ નથી વળી મુખેથી અમૃત જરે છે સામણ કહે એ કોણ હોવું જોઈએ ઉત્તર શું આવે પડછાયો પડછાયામાં આ તમામ પ્રકારના લક્ષણો હોય છે એ આપણે એને અમૃતથી મીઠો કહી શકીએ દેખાવે સુંદર લાગે કારણ કે આપણે જેવા હોઈએ એવું દેખાઈએ તદ્રુપ આવે તો તદ્રુપ આપણે દ્રષ્ટિકોણથી દેખાઈએ એના વાળ ઉપર લોહી હોય નહીં એટલે કે એને વાળ ઉપર લોહી ન હોય એટલે કે એને ગમે એટલા તમે હાથ ફેરવો તો એ લોહી ન આવે પરંતુ એના નખ પર ચામડી છે ચામડી પર વાળ જ નથી પડી મુક્તિ એ અમૃત છે આવા લક્ષણો સેમાં સમાયેલા હોય છે પડછાયા પછીનું છે એ ઉખાણ સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીરે પીએ નહીં કોઈ પંથી હંસ નવ પેશે તીરે તીરે એટલે કાંઠા ઉપર તે સર સમીપ જાય બુડે જન જોતા જાજા દુઃખ ન પામે દેહ રહે તરફી બે તાજા કવિ શામળ કહે છે કારણ હોશી જતને હિત હશે સ્વામી સ્વામી લાવો સોહામું તો સોળે પૂરા થશે પરીક્ષાના લક્ષણો ગુણધર્મો છે શું કે છે એક સુંદર મજાનું સરોવર છે એ એકદમ સ્વચ્છ પાણીથી ભરેલું છે પણ કોઈક યાત્રિક કે મુસાફરે એનું પાણી પીતું નથી હંસ પણ એના પર કાંઠા પર બેસતો નથી ઘણા માણસો એ સરોવર પાસે જાય તો એમને જોઈને એ સરોવરમાં ડૂબી જાય કારણ કે એને જોઈને એના હા દેખાવા લાગે ને આપણે હરીશામાં દર્પણ એટલે એના મને એનામાં મસ્ત થઈ જઈએ એમ દેહને દુઃખ થાય શરીરને પાછું દુઃખ થાય એ શરીરે એકદમ તાજો રહે કવિ શામળ કહે છે આ તો છે આકરું બહુ અઘરું છે પણ હોંસી જનને એનાથી લાભ થાય જેને બહુ શોખ મજા ન હોય
એટલે લાભ પણ થાય. સ્વામી લાવો એ સોહામણું શણગાર, વાસ્તવમાં અમારું પૂરું કરશે, અમારું પૂરું થશે. આવો સોહામણો શણગાર એ એનામાં છવાયેલો છે, તો અમે એની નજીક જઈએ તો એ શું છે? દર્પણ. આમ અખાના છપા અને શામળના ઉખાણા જે સામાન્ય રીતે બંને અખો અને શામળ 17મી કે 18મી સદીના એક શ્રેષ્ઠ સર્જકો છે. એમણે સુંદર મજાના જે તે સમયની જે ભાષા શૈલી છે એ પ્રમાણે એમણે છપા અને ઉખાણ આપણા સુંદર મજા અભ્યાસક્રમમાં આપ્યા છે. સુંદર મજાની ભાષા શૈલી છે, ગામઠી શબ્દો વધુ હોય, પ્રાદેશિક શબ્દોમાં વધુ હોય, તળપદી ભાષાઓ હોય, પ્રાકૃત હોય, આ બધું સમન્વય જે તે સમયમાં જોવા મળે. આમ સરસ મજાના આ બંને સાહિત્ય સ્વરૂપમાં, પદ્યના સાહિત્ય સ્વરૂપમાં આપણે એક ઘણી બધી પ્રેરણાદાયી સમજૂતી આપણને મળી. તો મિત્રો, આશા રાખું છું આ બંને સાહિત્ય સ્વરૂપોમાંથી જે નીચે આપેલા પ્રશ્નો છે એના જવાબ વહેલી તકે આપ મારી સુધી પહોંચાડતો. હજી સુધી એક પણ મિત્રનું હોમવર્ક આવ્યું નથી, બહુ કડક ભાષામાં કહું છું મિત્રો. હવે મને વ્યક્તિગત રીતે કોઈને ફોન કરવા પડે, તમારા પેરેન્ટ્સને કે તમને જાણ કરવી પડે, એ વસ્તુ વ્યાજબી નથી. આપ સમજો છો કે એક પક્ષે વ્યવહાર ક્યાં સુધી ચાલવાનો છે, એક તરફી વ્યવહાર ક્યાં સુધી ચાલવાનો છે? કારણ કે હું જ બધું કર્યા રાખીશ, હું જ બધું અહીંથી બધું પીરસ્યા રાખીશ, સામે પક્ષે કશું જ આઉટપુટ નહીં આવે તો એક હાથે કેમ કાઢી પડે મિત્રો? તો વિનંતી છે કે હવે આ તમારે છેલ્લી વખત કહેવામાં આવ્યું છે મારા તરફથી કે હોમવર્ક તમારું મારા સુધી પહોંચવું જોઈએ. અગર કશું સમજાતું નથી તો કોઈ પણ પ્રકારનો સવાલ તમે મારા સુધી કરી શકો છો, પરંતુ આ વસ્તુ સાવ મૌન રહેવું અને કશું જ આપણને તમારા તરફથી મળવું નહીં એ શું સંકેત આપે છે? મારે સમજવું શું? તો મિત્રો, હું આશા રાખું છું કે હવે હોમવર્ક આ છેલ્લી વખત મને ટકોર કરવાનો વખત આવ્યો છે અને ઝડપથી તમે એક બે દિવસ કે વધીને બે પાંચ દિવસમાં તમે મારા સુધી હોમવર્ક પહોંચાડશો. જૂનું તો થઈ જ જવું જોઈએ ને, આજનું આજે કાલે ને કાલે, મતલબ એવું ક્યાં કહેવામાં આવે છે? પણ જૂના જે ચેપ્ટર થઈ ગયા છે એ તો પહોંચવા જોઈએ, હજી નથી પહોંચ્યા કોઈના. તો આશા રાખું છું કે ઝડપથી તમારા જે કામ છે એ પૂર્ણ કરી મારા સુધી પહોંચતા કરશો. થેન્ક યુ.